વિરમગામ શહેરના રૂંધાયેલા વિકાસ માટે યુવા શક્તિ ગ્રુપ અને જિલ્લા સમિતિ દ્વારા ઐતિહાસિક મુનસર તળાવ પાસે પિતૃ તર્પણ વિધિ કરાઈ હતી. વિરમગામ શહેરમાં જાગૃત નાગરિકોને યુવા શક્તિ ગ્રુપ અને જિલ્લા આયોજન સમિતિ કન્વીનરો દ્વારા શહેરના વિકાસ માટે અને વિરમગામને જિલ્લાના દરજ્જો માટે છેલ્લા 6 મહિનાથી રેલી આંદોલન કરી રહ્યા છે. આ શહેરના વિકાસ માટે અનેકવાર ઉચ્ચ કક્ષાએ લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ન ભરાતા આજરોજ વિરમગામના વિકાસ માટે આ સમિતિ અને યુવા શક્તિ ગ્રુપ દ્વારા એક અનોખો કાર્યક્રમ કર્યો હતો. હાલમાં શ્રાદ્ધ પક્ષનો મહિનો ચાલે છે ત્યારે વિરમગામ શહેરના રૂંધાયેલા વિકાસને શ્રાપ મુક્ત કરવા અને જે ગુણદોષ દૂર કરી ઉપરાંત અગાઉ અવગતિ પામેલા વિરમગામના પૂર્વજો મુક્તિ માટે ઐતિહાસિક મુનસર તળાવના કિનારે ગામના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન પિતૃતર્પણની વિધિ અને સર્વદોષ નિવારણ કરી વિધિ કરવામાં આવી હતી અને વિધિ બાદ બ્રાહ્મણોને ભોજન જમાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સમિતિ દ્વારા વિરમગામના તમામ રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. આઝાદી વર્ષથી અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી અને જિલ્લો પણ જાહેર થતો નથી. એમાં ક્યાંક ને ક્યાંક વિરમગામના એવા ગુણદોષ નડતા હોય એવું અમને લાગ્યું. વિરમગામે સારા સારા નેતા રાજનેતાઓ આપ્યા, ધારાસભ્ય અને સાંસદ સભ્ય આપ્યા, તેમ છતાં પણ વિરમગામવાસીઓ વિકાસથી વંચિત રહી ગયા. અને અમને એવું લાગ્યું કે તેમાં ક્યાંક ને ક્યાંક વિરમગામના કોઈ ગુણદોષ નડતા હોવા જોઈએ. એટલે આજે વિરમગામ જિલ્લા આયોજન સમિતિ અને યુવા શક્તિના સહયોગથી આજે મુનસર તળાવના કિનારે પિતૃતર્પણની એક ક્રિયા રાખવામાં આવી હતી. તેમજ યુવા શક્તિ દ્વારા વિરમગામના વિકાસ માટે જે વિરમગામને જિલ્લો બનાવવાની લડત ચાલુ કરવામાં આવી તેના ભાગરૂપે પહેલાં મામલતદારશ્રી, પ્રાંતશ્રી, મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્રના આપીને જાણ કરવામાં આવેલી તથા માગણી જે અમારી છે કે વિરમગામને જિલ્લો જાહેર કરે તે અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યાર પછી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લે એવા ન્યૂઝ મળ્યા કે વિરમગામને જિલ્લો બનાવવા માટે મહેસૂલ વિભાગમાંથી કલેક્ટરશ્રી સાહેબશ્રીને ઓર્ડર કરવામાં આવ્યો છે અને એ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું જાણવા મળ્યું છે. પણ અમે લોકો આ બધી જે કંઈ પ્રક્રિયા થઈ એ અંગે હજી સુધી કોઈ લેખિત સત્તાવાર જાહેરાત અમને મળી નથી. તેના જ ભાગરૂપે, અમારી લડતના ભાગરૂપે અમે આજે વિરમગામ મુનસર તળાવ, જે ઐતિહાસિક તળાવ છે, ત્યાં આગળ વિરમગામના તમામ નગરજનો, જે મૃતકો સ્વર્ગીયસ્થ જે થયેલા છે તે અંગોને તે લોકો માટે એક પિતૃતર્પણની એક વિધિ અમે અહીંયા આગળ આજે સંપન્ન કરી છે. પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ.